Hello and welcome to Flavours Of Gujarat with me Haley, Flavours Nikheli. અને જો આજે પમ્પકિન ની વાત કરીએ એટલે કે કોહળાની જો વાત કરીએ તો એક એવી વસ્તુ છે કે આપણા ઘરમાં બહુ જ રેલી આવતી હોય અને જો એક વખત ઘરમાં આવી પણ ગઈ તો માંડ માંડ એકાદી આપણે વસ્તુ એમાંથી બનાવતા હોઈએ છે તો બસ પમ્પકિન નો જ યુઝ કરીને આજે સરસ મજાની બધાને ભાવે તેવી એક વાનગી આપણે શીખવાના છે અને સાથે સાથે ગ્રીન ચીલી યસ આપણે મેજરલી એનો યુઝ કરીએ છીએ તીખાશ માટે બટ તેને એઝ અ મેઈન ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરીને આજે આપણે એની સેકન્ડ વાનગી શીખવાના છે તો ચલો કરીએ આજની સફરની શરૂઆત હેલો અમિતાબેન કેમ છો બસ મજામાં સ્વાગત છે તમારું ફ્લેવર્સ ઓફ ગુજરાત થેન્ક યુ આજે તમે કોળામાંથી એક વાનગી શીખવાડવાના છો એ મને ખબર છે પણ શું શીખવાડવાના છો આપણે કોળામાંથી પાઉંભાજી બનાવશું કોળામાંથી પાઉંભાજી ઓ મને થયું ક્યાંક કદાચ પમ્પકિનનું શાક બનાવશો તમે પણ પાઉંભાજી બનાવવાના છો ભાવશે કે નહીં ભાવે બહુ જ ભાવશે કોઈને આઈડિયા પણ નહીં આપ્યા કે કોળામાંથી બનાવેલી છે એટલે જેને ના ભાવતું એને ખવડાવી દેવાય આરામથી આરામ ઓકે તો તેના માટે સામગ્રી કઈ જોઈશે બાફીને મેશ કરેલું કોળું છે ટોમેટો ચોપ કરેલા કેપ્સિકમ ગાજર છે બાફીને ટુકડા કરેલું વટાણા છે બાફેલા ઓનિયન છે ચોપ કરેલી કોથમીર અને બીજા સૂકા મસાલા છે ઠીક છે તો ચલો હવે બનાવવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ આપણે પહેલા ઓઇલ એક કઢાઈમાં મૂકીશું ગેસ ઓન કરીએ હવે કઢાઈમાં 4-5 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ છે તમે જે બી ઓઇલ વાપરતો હોય તમે લઈ શકો છો હા પછી એમાં જે આપણે આ આદુ છે મરચા અને લસણ એની પેસ્ટ છે એ આમાં એડ કરીશું આપણે હા તેલને બહુ જ ગરમ નહીં કરીએ કેમ કે નાખતા તરત જ આ બળી જશે એટલા માટે આ પેસ્ટ કેટલી લઈ રહ્યા છે અત્યારે આપણે 6-7 કળી લસણ છે એક નાનો ટુકડો આદુ અને એક ગ્રીન ચીલી ઓકે દે અરાઉન્ડ 1 ચમચી જેટલી આદુ મરચા લસણની પેસ્ટ બહુ ડાર્ક ન કરતા આપણે તરત જ એમાં ચોપ કરેલી ઓનિયન નાખી દઈએ છે ઓનિયન કેટલી લઈશું આપણે બે નાની મીડિયમ સાઇઝ ઓનિયન લઈશું